સુરત શહેરમાં ફરી અસામરિક તત્વોનો આતંક મચાવતા સીસીટીવી વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યા છે. અગાઉ સરવતપુરાના વિડીયો વાયરલ થયા બાદ હવે સચિનમાં અસામરિક તત્વોનો વિડીયો વાયરલ થયો છે. જોકે આ મામલે પોલીસે તપાસમાં કાચું કાપ્યું ચર્ચા પણ જોવા મળી રહી છે અને પોલીસે માત્ર 2000 રૂપિયાની ધરપકડ કરી હોવાની ચર્ચા જોવા મળી છે. સુરત શહેર પોલીસ કમિશનર વગરનો હોય જેને લઈને જાણે સુરતમાં અસામાજિક તત્વોને ખુલ્લો દોર મળી ગયો હોય તેમ લાગી રહ્યું છે. અગાઉ સલબતપુરા પોલીસ મથક વિસ્તારમાં ચિયા ગેંગ દ્વારા મચાવેલો આતંક સીસીટીવીમાં કેદ થયા બાદ હવે સચિનના નામે એક વિડીયો વાયરલ થયો છે. સચિન વિસ્તારના નામે વાયરલ થયેલો વિડીયો શનિવારનો હોવાનું કહેવાય છે. તેમાં કેટલાક માથાભારે તત્વો જેમાં નાના બાળકો પણ હોય તેઓ હાથમાં ખુલ્લેઆમ હથિયારો સાથે બજારમાં આતંક મચાવતા સીસીટીવીમાં કેદ થયા હતા. ખુલ્લેઆમ હથિયારો લઈ બાળકો સહિતના અસામાજિક તત્વોએ આખા વિસ્તારે બાંધમાં લીધો હતો અને 3 લોકો પર જીવલેણ હુમલો પણ કર્યો હતો, જેમાં 2ને ગંભીર ઇજાઓ પહોંચી હતી. બીજી તરફ આ મામલે પોલીસે તપાસ હાથ ધરી હતી અને 2 લોકોની ધરપકડ કરી હતી. જોકે વિડીયોમાં આ અસામાજિક તત્વોનું એક ટોળું દેખાય છે. ત્યારે ખુલ્લેઆમ પોલીસને પડકાર ફેંકનાર આ ટોળકી સામે પોલીસ કડકમાં કડક પગલાં લે તેવી માંગ ઉઠવા પામી છે. તો આ ટોળકી રોજે રોજ ઇન્સ્ટાગ્રામ, ફેસબુક જેવા સોશિયલ મીડિયા પર આતંકના વિડીયો પણ વાયરલ કરી લોકોમાં ભયનું માહોલ ઊભું કરી રહ્યા છે. ત્યારે આવા અસામાજિક તત્વો સામે પગલાં લેવાશે કે કેમ તે પણ જોવું રહ્યું. અઝર કુર્સી સાથે પ્રકાશવાળા.